السلام عليكم ورحمة الله وبركاته. بعد ما أنا بيتأثر بيتو أمري. Chapter number one in the last time dipole ली चर्चा करेंगे. विद्युत dipole क्या है कौन है? Dipole माने dipole moments सोच है. Dipole moment सभी राशि से रहनी दिशा कई रीते गणों में आए. माने dipole डायपोल ना अक्ष पर ना बिंदु माटे विद्युत क्षेत्र नो सूत्र आवशे E इज इक्वल टू टू के पी बाय आर क्यू. केटलो आवशे? E इज इक्वल टू टू के पी बाय आर क्यू इनटू पी कैरेट. सर इसमें बात करिए तो अने डायपोल ना विषु रेखा पर ना बिंदु माटे विद्युत क्षेत्र नो सूत्र आवशे माइनस के पी बाय आर क्यू इनटू पी कैरेट. बंदे सूत्र नो तुमने ख्याल सारी रीते समझी आपने मैं कई बार करे लो तो तुमने एक प्रश्न एवो थवो जोईए के अक्ष माने विषु रेखा सिवायनो कोई बिंदु तुमने आपेलो होय तो विद्युत क्षेत्र की रीते शोधो. ऊपर तो थियरी तुमने खाली विषु रेखा और अक्ष पर ना बिंदु माटे जा पेली छे पर जेडब्ल्यू ने नीट लेवल ने तुमने तैयारी करता होय तो तुमने कोई एवो बिंदु आपी दे के जे अक्ष पर पण ना होय और विषु रेखा पर पण ना होय तो तुम्हारे विद्युत क्षेत्र की गणतरी करवी होय तो केवी रीते करशो ત્યાં એક પ્રશ્ન ઊભો થાય. एक वस्तु याद रखनी है एनसीईआरटी पूरी થાય એટલે કે તમને જેડબ્લ્યુ ની શરૂઆત થાય બરાબર છે. એનસીઈઆરટી ની થિયરી જે જગ્યાએ પૂરી થાય ત્યાંથી જેડબ્લ્યુ એડવાન્સ ના ક્વેશ્ચન ની શરૂઆત થાય ત્યાંથી એવા ટોપિક ની શરૂઆત થાય કે જે જેડબ્લ્યુ એડવાન્સ ની અંદર પૂછી શકાતો હોય. ઓ સાબિતી નહીં કરાવો ડાયપોલ ના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર ના સૂત્ર ની જે સાબિતી છે તમને રેફરન્સ બુક ની અંદર મળી જશે. કોઈ રેફરન્સ ટીચર ના વિડિયો લેક્ચર જોશો ત્યારે પણ તમને મળી જશે. ખાલી હું તમને સૂત્રની જાણકારી આપી દઉં જે તમારી ક્લાસ નોટ ની અંદર આશ્યામાં લખી રાખવાનો તમને એમસીક્યુ સોલ્વ કરતી વખતે કામ લાગે. મતલબ શું થાય? માની લો કે આ તમારો ડાયપોલ હોય પ્લસ ક્યુ વિદ્યુતભાર માઇનસ ક્યુ વિદ્યુતભાર અને અહીંયા તમારું કોઈ બિંદુ આવેલું છે આર જેટલા અંતરે પી પોઈન્ટ પર અને અહીંયા તમારી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જો આ તમારી ડાયપોલની વિષુવ રેખા છે શું થાય? ડાયપોલની વિષુવ રેખા અને આ તમારી ડાયપોલની અક્ષ પ્રાપ્તિ બિંદુ એવું છે કે જે નથી વિષુવ રેખા પર આવેલું નથી અક્ષ પર આવેલું પરંતુ ઉગમ બિંદુ સાથે ધન દિશામાં થીટા માપનો ખૂણો બનાવતો હોય એ રીતે તમારો બિંદુ આવેલું. સોરી યાદ રાખજો થીટા તમારો હંમેશા પ્લસ ક્યુ વિદ્યુતભારથી જ લેવાનો. કયા વિદ્યુતભારથી લેવાનો? प्लस क्यू विद्युतभार से लेवाना. आ एंगल तुमने थीटा આપેલો હોય ત્યારે તમારે સૂત્ર કયો વાપરવાનો તો યાદ રાખવાનો E net is equal to KP ના છેદમાં R નો ઘન આ ડિસ્ટન્સ તમારો R હોય તો E net is equal to KP ના છેદમાં R નો ઘન વર્ગમૂળમાં 1 + 3 cos squared થીટા. તમારી નોટ ની અંદર આશ્યામાં આ સૂત્રને લખી રાખજો. શું આવશે? KP ના છેદમાં R ક્યુબ 1 plus 3 cos square theta डायपोल ना कोई पण बिंदु माटे विद्युत क्षेत्र नी तीव्रता नो सूत्र छे बराबर छे. कॉम्पिटिटिव एग्जाम ने अंदर तमने काम लागशे. आगर चालिए आगर नी तमारी थियरी छे बुक नी अंदर समान विद्युत क्षेत्र मा अथवा समान नियमित विद्युत क्षेत्र नी अंदर डायपोल पर लागतुं टॉर्क बराबर छे. थियरी शुं छे? समान विद्युत क्षेत्र में डायपोल पर लागतो टॉर्क. समान विद्युत क्षेत्र कहेवाय कोने ए तमे भणीने आव्या छो. एक बाजू धन प्लेट होय धन विद्युतभार होय एक बाजू ऋण प्लेट होय तो क्षेत्र रेखाओ धनमांथी ऋण तरफ जती होय एवो आपणे पास थाय अने एने कारणे उद्भवतुं जे विद्युत क्षेत्र होय एने आपणे समान अथवा नियमित विद्युत क्षेत्र आपणे कहीए छे. तो ए समान अथवा नियमित विद्युत क्षेत्र नी अंदर आपणे जो डायपोल ने मूकीए તેના પર શું લાગે? ટોર્ક લાગે. આખી પરિસ્થિતિને સમજવાની જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મજા આવશે.
બરાબર છે, ગઈકાલે જે ભણી આવ્યા એના કરતા પણ થોડો ઇન્ટરેસ્ટિંગ ટોપિક તમારો આજનો છે. તર્ક આપણે ગણવાનો, તો પહેલા આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. માની લો કે આ તમારો સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હું મેળવું છું, બરાબર છે, એ જેટલું તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. આ કિસ્સામાં તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર કોઈ ડાયપોલ ને હું મૂકું છું આ રીતે, કોઈ મોટી ડોરી ડાયપોલ ને, કે તમને પરફેક્ટલી ખ્યાલ આવે આ તમારી શું છે, ડાયપોલ. શું છે? ડાયપોલ. ઓકે, આ ડાયપોલ નો તમારો સેન્ટર પોઈન્ટ છે ઓ. આ તમારો ડાયપોલ નો માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને આ તમારો ડાયપોલ નો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર છે. આ બાજુ તમારી ટર્ન પ્લેટ હોય, આ બાજુ તમારી રોડ પ્લેટ હોય, બરાબર છે. અહીંયા આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર ને લઈ લઈએ, વિદ્યુતભાર માઇનસ ક્યુ અને આ તમારો પ્લસ ક્યુ વિદ્યુતભાર. ઓકે, ચાલો ડાયપોલ મોમેન્ટ ની દિશા કઈ દિશામાં હશે? માઇનસ ક્યુ થી લઈને પ્લસ ક્યુ તરફ, એવું આપણે ભણીને આવ્યા. સદિશ P જે છે એ કઈ દિશામાં હશે? માઇનસ ક્યુ થી લઈને પ્લસ ક્યુ તરફ ની દિશામાં તમારો સદિશ P હશે. ઓકે, ચાલો હવે આપણે એવી વાત કરેલી, એકદમ ધીમે ધીમે સમજાવીશ, બરાબર. આપણે એ વાત કરેલી કે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર ની અંદર કોઈ પણ વિદ્યુત ભાર ને તમે લઈને આવો તો એના પર કુલંબીય ભાર લાગે, બરાબર છે. અને એ ભાર નું મૂલ્ય F is equal to QE જેટલું હોય, આપણે એવું ભણીને આવ્યા. કેટલું ભાર હોય? F is equal to Q into E જેટલું. જો કોઈ Q જેટલો વિદ્યુત ભાર છે એને તમે વિદ્યુત ક્ષેત્ર ની અંદર લઈને આવો તો એના પર શું લાગે? ભાર લાગે. અને એ ભાર નું મૂલ્ય કેટલું થાય? F is equal to QE જેટલું. જો ધન વિદ્યુતભાર ને તમે લાવો તો ક્ષેત્ર ની વિરુદ્ધ દિશામાં ભાર લાગે, ઋણ વિદ્યુતભાર ને લાવો તો ક્ષેત્ર ની દિશામાં ભાર લાગે. મારા શબ્દો ને એકદમ ધ્યાનથી નોટ ડાઉન કરજો, સાંભળજો. કોઈ ધન વિદ્યુતભાર ને સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર તમે લાવો તો ધન વિદ્યુતભાર શું કરશે? જે તમારું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એની વિરુદ્ધ દિશામાં ભાર લાગશે ધન વિદ્યુતભાર પર. અને ઋણ વિદ્યુતભાર ને તમે જયારે વિદ્યુત ક્ષેત્ર ની અંદર લાવશો ત્યારે ઋણ વીજભાર પર ટર્ન પ્લેટ દ્વારા વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં બળ લાગશે. આ ડાયપોલ નો કયો વીજભાર છે? ઋણ વીજભાર. ઋણ વીજભાર પર ક્ષેત્ર ની દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે આના પર લાગતું બળ તમારું આ દિશામાં હશે, એફ માઇનસ ક્યુ. માઇનસ ક્યુ વિદ્યુત ભાર ને કારણે લાગતું બળ એફ માઇનસ ક્યુ. અને એનું મૂલ્ય કેટલું હશે? ક્યુ ઇન્ટુ ઈ જેટલું. કેટલું હશે? ક્યુ ઇન્ટુ ઈ જેટલું. અહીંયા આપણે નિશાનીને કન્સિડર કરતા નથી. અહીંયા ધન વીજભાર છે, ધન વીજભાર છે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે કે અહીંયા તમારી ધન પ્લેટ હોય, ધન પ્લેટ ધન વીજભાર ને અપાકર છે, અપાકર છે એટલે આ દિશામાં બળ લાગે. એટલે અહીંયા તમારું લાગતું બળ આ દિશામાં હશે. ઓકે, અને એ બળ તમારું એફ પ્લસ ક્યુ અને એનું મૂલ્ય પણ તમારું કેટલું હશે? ક્યુ ઈ જેટલું, બરાબર છે. હવે અહીંયા તમે ધ્યાનથી જોવો, બંને બળોના મૂલ્યો સમાન છે. કેવા છે? બંને બળોના મૂલ્યો સમાન છે. બીજી એક વસ્તુ ધ્યાનથી જોવો, બંને બળો તમારા પરસ્પર વિરુદ્ધ દિશાના છે. કેવી દિશાના છે? પરસ્પર વિરુદ્ધ દિશાના. એક બળ તમારો આ દિશામાં લાગે છે, બીજું બળ તમારો આ દિશામાં લાગે છે. પરંતુ એક વસ્તુનો તફાવત છે કે બંને બળોની કાર્ય રેખાઓ એક સરખી નથી. અગિયારમા ધોરણ ની અંદર મેં વાત કરેલી કે જે બે બળો એક જ લાઈન ની અંદર થી નીકળતા હોય, એક જ રેખામાંથી પસાર થતા હોય તેને કહેવાય કાર્ય બળો, એટલે કે કાર્ય રેખી બળો. કેવા બળો કહેવાય? કાર્ય રેખી બળો. અને જો બંને બળો ની લાઈન ઓફ એક્શન કાર્ય રેખાઓ જુદી જુદી હોય તો એવા બળોને કાર્ય રેખા બળો કહેવાતા નથી. જો આ જે બળ છે એની કાર્ય રેખા આ આવશે, બરાબર છે. આ લાઈન માંથી પસાર થતું કઈક બળ છે તમારું QE જેટલું, બરાબર છે. એની કાર્ય રેખા આ છે અને આ જે બળ છે એની કાર્ય રેખા આ છે QE જેટલું, બરાબર. તો બંને ની કાર્ય રેખાઓ જુદી જુદી છે. કાર્ય રેખા સમાન ક્યારે થાય? એક બળ આ દિશામાં લાગે
અને બીજું બળ આ દિશામાં લાગે, બંને પરસ્પર વિરુદ્ધ અને એક જ લાઈન માંથી નીકળતો હોય તો તમને ફ્લેશ થાય અને કહેવાય કાર્ય રેખાઓ સમાન છે. અને આ કન્ડિશન ની અંદર તમારી કાર્ય રેખાઓ સમાન નથી. તો 11મા ધોરણ નો ચાક ગતિ ચેપ્ટર તમને યાદ હશે, આઈ હોપ કે તમને બધું જ યાદ હશે. 11મો ધોરણ સારી રીતે ભણાવેલું છે, બરાબર. તો ચાક ગતિ માં આપણે એ વાત કરેલી બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો કે જેમની કાર્ય રેખાઓ જુદી જુદી હોય તો તે બળો પર યુગ્મની રચના કરે. સાની રચના કરે? પર યુગ્મની રચના કરે. અને પર યુગ્મની રચના થાય ત્યારે ટોર્ક ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ટોર્ક ઉત્પન્ન થાય. અહીંયા ડાયપોલ પર બે પ્રકારના બળો લાગે છે, એક આ દિશામાં અને બીજું આ દિશામાં બળ લાગે. બંને બળો વિરુદ્ધ દિશાના છે અને સમાન મૂલ્યના છે, એટલે ડાયપોલ તમારો રેખીય સંતુલનમાં આવશે. કયા સંતુલનમાં આવશે? ટ્રાન્સલેટરી ઇક્વિલિબ્રિયમ. બરાબર છે, રેખીય સંતુલનમાં ડાયપોલ તમારો રેખીય સંતુલન અવસ્થામાં હશે. એક એક પોઈન્ટ તમારો ઇમ્પોર્ટન્ટ છે. ડાયપોલ કેવા સંતુલનમાં હશે? રેખીય. માનો કે આ જે તમારું બોર્ડ છે એ તમારું સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એની અંદર મૂકેલો કોઈ ડાયપોલ આ છે. રેખીય સંતુલન નો મતલબ એવો કે ડાયપોલ નથી આ બાજુ જઈ શકતો, નથી આ બાજુ જઈ શકતો, એટલે કે સીધી રેખામાં ગતિ કરી શકતો નથી. કારણ શું એની પાછળ? તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કયું બળ? પરિણામી બળ હંમેશા તમારું કેવું થશે? શૂન્ય. જયારે ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર તમે મૂકશો તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કેમ પરિણામી બળ શૂન્ય? એક બળ આ દિશામાં લાગે એને આપણે જો ધન લઈએ, બીજું બળ એની વિરુદ્ધ દિશામાં લાગે એને આપણે ઋણ લઈએ, તો ધન અને ઋણ સમાન મૂલ્યના છે એટલે એકબીજાને નાબૂદ કરશે, એની અસર નાબૂદ થાય. નાબૂદ થાય એટલે ડાયપોલ તમારું રેખીય સંતુલનમાં આવે. કેવા સંતુલનમાં આવે? રેખીય. રેખીય સંતુલનમાં હોય તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને ડાયપોલ રેખીય ગતિ કરી શકતું નથી. બીજી એક વાત યાદ રાખવાની, અહીંયા લાગતા બળોની કાર્ય રેખાઓ સમાન નથી. કાર્ય રેખા સમાન નથી એટલે બળ યુગ્મની પણ રચના થાય અને જ્યારે બળ યુગ્મની રચના થાય ત્યારે ડાયપોલ પર ટોર્ક લાગે. જે તે પદાર્થ પર જો બળ યુગ્મની રચના થતી હોય તો શું થાય? ડાયપોલ પર ટોર્ક લાગે. અને એપ્લિકેશન આપણે જોઈ લઈએ બળ યુગ્મની એપ્લિકેશન. કોઈ તમારું બોટલ હોય, બોટલ નું તમારે ઢાંકણું ખોલવું હોય. શું ખોલવું હોય? ઢાંકણું. તમારી પાસે ઘરે કાચની બોટલ હોય એનું ઢાંકણું તમારે ખોલવું હોય તો તમે કઈ રીતે ખોલો? આ રીતે ખોલો. ઢાંકણું ખોલવા માટે આવું કરો ને, તો એક બળ તમે આ દિશામાં લગાવો, બીજું બળ તમે આ દિશામાં લગાવો છો. બંને બળોની કાર્ય રેખાઓ જુદી જુદી. એક બળ ઉપરની તરફ લાગે, બીજું બળ નીચેની તરફ લાગે. અનુમૂલ્ય અને અનુમૂલ્ય સમાન હોય. આની કાર્ય રેખા આ, આની કાર્ય રેખા વલ્લેની કાર્ય રેખા જુદી જુદી. બળ યુગ્મની રચના થાય. પરિયુગ્મની રચના થાય એટલે ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્ક ઉત્પન્ન થાય એટલે તમારું ઢાંકણું રોટેશનલ મોશન કરે. એ મોશન કરે? ચાક ગતિ કરે. કેવી ગતિ કરે? ચાક ગતિ. અને ચાક ગતિ થાય એટલે ઢાંકણું તમારું ખુલે. બરાબર, રેખીય ગતિ કરી શકતું અને આ બળ લગાવવા તમારી બોડી એમ ખસી જાય. રેખીય ગતિ કરે એવું પોસિબલ નથી. તમે રોટેશનલ મોશન આપી શકો. કેવી મોશન? રોટેશનલ. તો અહીંયા પણ એવું થશે, જયારે ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર મૂકશો તેના પર બળ યુગ્મ લાગશે અને બળ યુગ્મ ના કારણે ટોર્ક ઉત્પન્ન થાય અને ડાયપોલ તમારો સ્પિન થશે. શું થશે? સ્પિન. ટોર્ક લાગે એટલે શું થશે? ડાયપોલ આ રીતે એક બળ આ દિશામાં, બીજું બળ આ દિશામાં, એટલે આ રીતે સ્પિન થાય. શું થાય? ડાયપોલ નું સ્પિન. ચાક ગતિ થશે. ડાયપોલ કેવી ગતિ કરશે? ચાક ગતિ કરશે. ડાયપોલ ની રેખીય ગતિ થશે નહીં, પણ ડાયપોલ ની કેવી ગતિ થશે? ચાક ગતિ. બરાબર છે. બાકી કહાની સમજ પડી? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ નું શું થાય ખબર પડી? ટોર્ક લાગે, બળ યુગ્મની રચના થાય અને ડાયપોલ તમારો ચાક ગતિ કરે એટલે સ્પિન ગતિ કરે. કેવી ગતિ કરે? સ્પિન ગતિ. હવે તમને એવું પૂછાય કે ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું? તમને એવું પૂછવામાં આવે કે આ ટોર્ક નું મૂલ્ય કેટલું? તો એ મૂલ્ય ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. આ હંમેશા યાદ રાખજો, એફ ની ઇઝ ઇક્વલ ટુ 0. તો બે બળો લાગે છે તો બે બળોને કારણે બે પ્રકારના ટોર્ક ઉત્પન્ન થાય. એક ટોર્ક આ બળ ને કારણે ઉત્પન્ન થાય અને બીજું ટોર્ક તમારું આ બળ ને કારણે ઉત્પન્ન થશે. બીજી એક વાત કહી રહ્યો કે આ ડિસ્ટન્સ તમારું એ જેટલું છે, આ ડિસ્ટન્સ પણ તમારું એ જેટલું છે. આખા
બંને સમાન દિશામાં ટોર્ક છે એટલે સીધો સરવાળો કરવાનો વિરુદ્ધ દિશામાં હોય માની લો કે આ ક્લોકવાઇઝ હોય એન્ટી ક્લોકવાઇઝ હોય તો તમારે વચ્ચે માઇનસ લેવાનો સદિશ સરવાળો લેવાનો એટલે મને પ્લસ માઇનસ ને ધ્યાનમાં લેવાનું ચાલો ટાવર નું મૂલ્ય તો બળ નું મૂલ્ય ગુણ્યા બળ નું લંબઅંતર બળ નું મૂલ્ય કેટલું છે તમારું QE જેટલું અને લંબઅંતર કેટલું તમારું A sin થીટા જેટલું थोड़ी जोड़ी बना q નો q 2a into q કરીએ અને e sin theta અને યાદ છે કે ભૂલી ગયા 2a into q શું કહેવાય જેમાં લખો તો યાદ છે કે ભૂલી ગયા ગઈકાલે કીધેલું 2a into q p નામ શું એનું નરેન્દ્ર દામોદર દાસ મોદી ડાયપોલ મોમેન્ટ શું નામ છે એનું ડાયપોલ મોમેન્ટ તો આના માટે શું લખી શકાશે p PE sin theta tau ની તો મને તમને મળ્યું કેટલું PE sin theta કેટલું મળ્યું આવ્યું PE sin theta એ સમાન વિદ્યુતક્ષેત્રની અંદર તમે ડાયપોલ ને મૂકો તો એના પર ટોર્ક લાગે અને એ ટોર્ક નું પરિણામી મૂલ્ય કેટલું આવે PE sin theta હવે 11 માં ધોરણમાં પાસ આવી 11 નું ભલે અઘરું હતું પણ કામ નું હતું સર લખો એ બીએ સાઈન થીટા લખો બંને વસ્તુ સાચી પરંતુ આ બંને સમાન નથી સમજો એ ક્રોસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ બરાબર એ ક્રોસ બી અને બી ક્રોસ એ સમાન થાય નહીં ક્રોસ પ્રોડક્ટ બનીને આવેલા શું બનીને આવેલા ક્રોસ પ્રોડક્ટ બરાબર છે સદિશ નો ક્રોસ ગુણાકાર તો અહીંયા આપણે બી સાઈન થીટા આવ્યું શું આવ્યું PE sin theta તો PE sin theta ની જગ્યાએ P cross E લખું કે E cross P લખું એ કન્ફ્યુઝન ઊભો થાય શું લખું P cross E લખું કે E cross P લખું એ આપણા માટે કન્ફ્યુઝન ઊભો કરે તો જોઈ લઈએ P cross E લખાય કે E cross P લખાય ચાલો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે આ દિશામાં છે P સદિશ P આ દિશામાં સદિશ E તમારો આ દિશામાં હંમેશા તમારે નક્કી કરવું હોય કે P ક્રોસ E લખાય કે E ક્રોસ P લખાય તો સ્ક્રુ લેવાનો શું લેવાનો સ્ક્રુ અને સ્ક્રુ ને અહીંયા મૂકવાનો અને P થી E તરફ ઘુમાવો ક્યાંથી P થી E તરફ ઘુમાવો તો તમને દિશા કઈ મળે આ દિશા અને E થી P તરફ ઘુમાવો તો તમને દિશા કઈ મળે આ દિશા E થી P તરફ આ રીતે ક્લોકવાઇઝ હોય એ તમારું સાચું તો પી થી ઈ તરફ જાઓ એ તમારું ક્લોકવાઇઝ બતાવે છે E થી P તરફ જાવ એટલે તમારું એન્ટી ક્લોકવાઇઝ બતાવે અહીંયા આપણે ટોર્ક ની દિશા ક્લોકવાઇઝ છે તો તમારું P થી E તમારું સાચું કહેવાય એટલે P ક્રોસ E તમારો સાચો જવાબ E ક્રોસ P નહીં લેવાય અને અહીંયો તો ટોર્ક નું સૂત્ર શું થશે સદિશ tau is equal to PE sin theta અને સદિશ સ્વરૂપે લખો તો સદિશ tau is equal to સદિશ P ક્રોસ સદિશ E સમાન વિદ્યુત ક્ષેત્ર ની અંદર તમે ડાયપોલ ને મૂકો એના પર ટોર્ક લાગે અને ટોર્ક નું મૂલ્ય આટલું થાય બરાબર છે ચાલો આગળ ચાલીએ
थोड़ी चर्चा आगे नहीं करिए। बीजी एक वस्तु याद रखवानी कि टॉर्क हमेशा लागे बल हमेशा शून्य हो। डाइपोल ने तुम्हें विद्युत क्षेत्र की अंदर मूको तो बल नो मूल्य हमेशा शून्य याद रखो ऑलवेज जीरो। डाइपोल ने अवो मूको आड़ो मूको उभो मूको गमे तेवो मूको विद्युत क्षेत्र में डाइपोल मुकेलो है એટલે याद रखवानो के रेखीय संतुलन में ऑलवेज होय हमेशा रेखीय संतुलन में। डाइपोल सीधी रेखीय गति करी सकतो नहीं। कई रोट गति करसे रोटेशनल मोशन चाक गति करसे याद रखवानो टॉर्क जीरो नहीं थाय बल जीरो थसे। ओके काल आवी गयो चलिए आगे चलिए थोड़ी चर्चा करिए टाइम होय तो। अब तुमने एक सवाल खास किस्सा नो पूछा है खास किस्सा डाइपोल ना टॉर्क माटे ना खास किस्सा बराबर है। अहीं सूत्र लखी दो टॉर्क टाउ इज इक्वल टू सदिश पी क्रॉस सदिश ई मूल्य तरीके लखे तो पी ई साइन थीटा जहां थीटा ए पी और ई વચ્ચે નો ખૂણો डाइपोल मोमेंट सदिश पी और विद्युत क्षेत्र ई વચ્ચે નો ખૂણો ને તમે થીટા તરીકે સ્વીકારેલો બરાબર છે। खास किस्सा में किस्सो नंबर एक टॉर्क महत्तम क्या रहे था टॉर्क मैक्सिमम क्या रहे था और तुमने पूछा है व्हेन टाउ इज मैक्सिमम। तो पहली बात करिए टॉर्क के अंदर तीन राशि आवे थे एक तो पी बीजो विद्युत क्षेत्र ई और तीसरी टर्म आवे छे साइन थीटा। मैक्सिमम टॉर्क उत्पन्न करवो मैक्सिमम टॉर्क उत्पन्न करू छे तो साइन थीटा ની વેલ્યુ તમારી મેક્સિમમ થવી જોઈએ અને સાઇન થીટા ની વેલ્યુ તમારે મેક્સિમમ થવી જોઈએ અને મેથેમેટિક્સ વાળાને તો ખબર જ હશે બાયોલોજી વાળાને પણ જાણકારી આપી દઉં સાઇન વિધેયનું મહત્તમ મૂલ્ય પ્લસ ઓર માઈનસ 1 છે। સાઇન થીટા મેક્સિમમ ક્યારે થાય જ્યારે પ્લસ ઓર માઈનસ 1 વેલ્યુ થાય સાઇન થીટા ની क्षेत्र એની અંદર તમે ડાયપોલ ને ઉભો મૂકી દો આ રીતે બરાબર છે અહીંયા માઈનસ q ઇઝ બર અહીંયા પ્લસ q ઇઝ બર માઈનસ q થી પ્લસ q તરફ તમારી ડાયપોલ મોમેન્ટ ની દિશા અને આ તમારા સદિશ e ની દિશા સોરી ઉપર પ્લસ q લેવાનું અને અહીંયા માઈનસ q લેવાનું બરાબર છે યાદ રાખજો 90 ડિગ્રી માં પ્લસ q નો ઉપર લેવાના માઈનસ q ને નીચે લેવાના અને તમારી ડાયપોલ મોમેન્ટ ની દિશા આ રીતે આવશે સદિશ p આ દિશામાં હોય સદિશ e આ દિશામાં હોય ત્યારે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી માઈનસ q થી પ્લસ q તરફ ડાયપોલ મોમેન્ટ ની દિશા અને આ તમારી e ની દિશા 90 ડિગ્રી નો ખૂણો બને 270 ક્યારે બને તો અહીંયા માઈનસ q હોય અને અહીંયા પ્લસ q હોય ડાયપોલ મોમેન્ટ તમારો નીચેની તરફ હોય સદિશ e તમારો આ રીતે સદિશ e આ રીતે અને સદિશ p આ રીતે હોય તો ખૂણો કેટલો બન્યો 90 180 અને 270 हमेशा खूणा ने x अक्ष ની ધન દિશાથી માપવાનો એટલે માપવાનો x અક્ષ ની ધન દિશાથી માપવાનો એટલે અહીંયાથી માપીશ તો 90 ડિગ્રી 180 ડિગ્રી 270 ડિગ્રી આ ડાયપોલ તમારી જ્યારે અભિમુખી લે માઈનસ q ઉપર હોય પ્લસ q નીચે હોય તો 270 નો ખૂણો પ્લસ q ઉપર હોય માઈનસ q નીચે હોય તો 90 ડિગ્રી નો ખૂણો એટલે ડાયપોલ ને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રીતે ઉભી મૂકો આ રહે ડાયપોલ ને કેવી મૂકો ઉભી તો એના પર મેક્સિમમ ટોર્ક લાગે કેવું ટોર્ક લાગે મેક્સિમમ કેમ કે ખૂણો તમારો 90 કે 270 નો થાય અને મેક્સિમમ ટોર્ક નું મૂલ્ય કેટલું થાય તો sin θ = 1 લઈ લો તો
टॉप टाइम इज इक्वल टू शू થઈ જશે પી ટોપ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે પી ખાલી મૂલ્યની વાત કરીએ પ્લસ ને પ્લસ 1 લઈ લેવાનું બરાબર છે ટોપ ટાઈમ નું મૂલ્ય કેટલું આવશે પી બરાબર છે 90 ડિગ્રી એ તમારો ટોર્ક નું મૂલ્ય મેક્સિમમ આવશે હવે વાત કરીએ મિનિમમ ક્યારે થાય ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે બરાબર છે ટોર્ક નું મૂલ્ય મિનિમમ ક્યારે થાય ખાસ કિસ્સો નંબર 2 ખાસ કિસ્સો નંબર ताऊ मिनिमम क्या रहता है ताऊ मिनिमम क्या रहता है आपने जानी है से आतो फिक्स तो साइन थीटा में बदलाव करवा रहा हूँ तो साइन थीटा का मूल्य जो जीरो थाय तो टॉर्क तमारो जीरो हो जाए टॉर्क जीरो है मिनिमम टॉर्क साइन थीटा जीरो क्या रहता है तो आपने जानी है से कि थीटा का मूल्य जीरो डिग्री हो અથવા થીટા નું મૂલ્ય 180 ડિગ્રી હોય બંને વેલ્યુ માટે sin થીટા નું મૂલ્ય તમારું 0 આવે અને sin થીટા 0 તો નેટ ટોર્ક પણ તમારું 0 થાય અહીંયા કિંમત sin થીટા 0 મૂકો તો ટોર્ક tau 0 મળો ટોર્ક tau પણ 0 f નેટ તો પહેલેથી જ 0 હતો તો આ જે કન્ડિશન હોય એની અંદર તમારો ડાયપોલ રેખીય उपरांत चाप गतिकीय संतुलन में पण कहेवाय आलायो फीलिंग आ रही भाई क्या आ कंडीशन है थीटा इज इक्वल टू 90 डिग्री और थीटा इज इक्वल टू 180 डिग्री ત્યારે તમારો ડાયપોલ રેખીય સંતુલન માં તો પહેલે થી હતો જ પણ ચાપ ગતિકીય સંતુલન માં પણ આવે ચાકતીય સંતુલન નો મતલબ કે ડાયપોલ પર ટોર્ક પણ નહીં લાગે અને ડાયપોલ પર બળ પણ નહીં લાગે અને ડાયપોલ પોતાની સુષુપ્ત અવસ્થામાં પડી રહેશે ન બળ લાગશે ન ટોર્ક લાગશે વિદ્યુત ક્ષેત્રમાં જેવો પડેલો છે એવો પડી રહેશે બરાબર છે અને આ સીન આપું તમને કેવો મૂકેલો છે ડાયપોલ ને 90 ડિગ્રી ને એનું બતાવ્યું આ તમારું 0 ડિગ્રી ની વાત 0 ડિગ્રી માં અહીંયા તમારો માઇનસ q લેવાનો અહીંયા પ્લસ q લેવાનો ડાયપોલ મોમેન્ટ સદિશ p ની દિશા આ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ બંને એક જ દિશામાં સદિશો થીટા બરાબર 0 ડિગ્રી ડાયપોલ આ કન્ડિશનમાં પડેલો હોય માઇનસ q આ તરફ પ્લસ q આ તરફ થીટા બરાબર 0 ડિગ્રી આને કહેવાય તમારું મિનિમમ ટોર્ક વાળી કન્ડિશન અને 180 વાળી કન્ડિશન બતાવો તો 180 માં શું થશે તમારો ડાયપોલ આ રીતે જ પડેલો હશે અહીંયા પ્લસ ક્યુ હશે અહીંયા માઇનસ ક્યુ સદિશ પી ની દિશા આ દિશામાં ઈ